અંકલેશ્વર વાલિયા ચોકડી સ્થિત રવિ કિરણ એપાર્ટમેન્ટ ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રવિરાજ એપાર્ટમેન્ટ ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટના થોડા નિયમો અલગ હોય છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ મુંબઈ, બેંગ્લોર, કલકત્તા મેટ્રો સિટીમાં રમાતી હોય છે, જ્યાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકો આનું આયોજન કરતા હોય છે. તેવી જ રીતે અંકલેશ્વરના રવિરાજ એપાર્ટમેન્ટના લોકોએ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. યુવાનો, મોટાઓ, છોકરીઓ સહિત બધાએ જ ક્રિકેટમાં ભાગ લીધો હતો. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ તેમજ ફાઇનલ વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. રવિરાજ એપાર્ટમેન્ટના પ્રમુખ પ્રદીપભાઈ બોગરા તેમજ રમેશભાઈ વોરા તેમજ અન્ય રવિરાજ એપાર્ટમેન્ટના તમામ લોકો હાજર રહ્યા હતા. જય જીનેન્દ્ર, અમે અહીંયા રવિરાજ એપાર્ટમેન્ટ વાલિયા ચોકડી અંકલેશ્વરમાં એક આપણે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું. બધાએ હળીમળીને, ભેગા મળીને, નાના મોટા બધા જ એક એન્જોય બી થાય, અને એક ગર્લ્સ નાના મોટા બધા જ આવી ગયા અંદર, એમ કીધું, કોઈ ઉંમરનું બી પાબંધ નથી. એ બધાએ હળીમળીને જ આ બધું એક આયોજન કર્યું છે, એ પૈસાનું હોય કે બધી રીતે, અને આ એક એન્જોય બી થાય છે. આ બે દિવસનો કાર્યક્રમ છે, જે હવે બોક્સ ક્રિકેટને હિસાબે કોઈ ગ્રાઉન્ડની એટલી મોટી જરૂર નથી પડતી, અને આયોજન કર્યું છે. આ ક્રિકેટ તમે ક્યાંથી લાવ્યા છો હમણાં? આ ક્રિકેટનો ક્રેઝ એક અમારા ખ્યાલથી બોમ્બેથી આ નીકળેલું છે, અને આ બોક્સ ક્રિકેટનું હવે આઈપીએલની જેમ જ એની પ્રચલિત થઈ ગયું છે, કે જેમ આઈપીએલ છે તેમ આ બોક્સ ક્રિકેટ બધી જ જગ્યાએ રમાતી છે. બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદ, બધી જ સોસાયટીઓથી લગાવીને બધી જ જગ્યાએ, કે આ એક નવો આઈપીએલ ટાઈપ બોક્સ ક્રિકેટનું આયોજન થયું છે, એને અમે અહીંયા અંકલેશ્વરમાં સ્ટાર્ટિંગ અમે જ કર્યું છે. અને આ સોસાયટીમાં અમારું આ બીજું બોક્સ ક્રિકેટ, અને મોટા છોકરા બધા જ અંદર, મતલબમાં એની કોઈ ઉંમરની કોઈ એ નથી એમ, ને એક આ એન્જોય બી થાય છે અને ક્રિકેટનો આનંદ બી લઈએ છીએ એમ.